નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિના 12 નંબર 1 માં આપણે ધોરણ 8 ની અંદર ભણેલ સંખ્યાઓ, જે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને થોડું ઘણું સમય સંખ્યાઓ વિશે જ્ઞાન મેળવ્યું હતું અથવા તેના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે 12 નંબર 2 માં સંખ્યાનો દશાંશ કેવી રીતે લખાય તેના વિશે અભ્યાસ કરીશું. તો પહેલા તો એક નંબર 37/100, તો 37/100 નો દશાંશ શું થાય? નીચે 100 હોવાથી 37 ની અંદર 2 અંક આગળ દશાંશ મૂકીશું, તો 0.37 આટલું દશાંશ કહેવાશે. દશાંશ ની અંદર દશાંશ ચિહ્ન બાદ 2 અંકો આવેલા છે, એટલે કે અંકોની સંખ્યા નિશ્ચિત છે. તેથી આવા દશાંશને સામ દશાંશ કહીએ છીએ. બીજા નંબરે 8/5 ને દશાંશ દર્શાવો. તો કેવી રીતે દર્શાવવાનું? 8 ને 5 વડે ભાગી નાખવાના. 5 × 5 3 શૂન્ય દશાંશ ચિહ્ન, અહીંયા 0. તો 5 × 7 = 30, 0 0. તો 8/5 દશાંશ 1.6 થાય, એટલે કે આના દશાંશ રૂપમાં દશાંશને બાદ 1 જ અંક આવેલો છે. તેથી આવા દશાંશ રૂપને સાત દશાંશ રૂપ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ 3 નંબર 1/3 ને દશાંશ રૂપમાં દર્શાવો. કેવી દર્શાવવાનું? 1 ને 3 વડે ભાગવાનું. બાદ જાતો વધી રહી શૂન્ય મૂકી, અહીંયા 0 કરે 0.3, 3 કરે 9, 1 વધ્યો, 5 ચાલુ વડે શૂન્ય મૂકી, અહીંયા પણ 0, 3 કરે 9, ફરીથી અહીં 0 તો અહીંયા 0, 3 કરે 9, ફરીથી 0, 1 વધી 10, 3 કરે 9. તો આના દશાંશ રૂપમાં અંક 3 વારંવાર આવશે, અથવા તો દશાંશ રૂપ કેવું છે તે અણંત. તો 1/3 નું દશાંશ રૂપ 0.3333 અણંત, એટલે પેલું તો આ કેવું આવશે? દશાંશ રૂપ અણંત દશાંશ રૂપ, પણ એની અંદર અંક 3 નું વારંવાર પુનરાવર્તન થાય છે, અને પુનરાવર્તન થતું હોય તેવા દશાંશ સ્વરૂપને આવું દશાંશ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. માટે 1/3 નું દશાંશ સ્વરૂપ કેવું થાય? અણંત આવું દશાંશ સ્વરૂપ થાય. જે ટૂંકમાં અણંત આવું દશાંશ સ્વરૂપ હોય તે ટૂંકમાં 0.3 ઉપર પુનરાવર્તન એવા સંકેતથી દર્શાય છે. જે અંક પુનરાવર્તન થતું હોય તેના ઉપર લેવી જોઈએ છે. તે પ્રમાણે 4 1/11 નું દશાંશ સ્વરૂપ લખો, અથવા એને દશાંશ સ્વરૂપો દર્શાવો. તો શું કરવાનું? 1 ને 11 વડે ભાગતા, 12 વધી જતો હોય 0, ફરીથી બીજી 0 મૂકે, અહીંયા 0.0. હવે 11/99 એક ઉતારે, હવે 0 0, 12 વધી જતો બીજી 0 મૂકવાની જરૂર પડે, અહીંયા 0. 11/99 વધશે 0 મૂકી નીચે ઉતારી, ભાગ નથી ચાલતો બીજી 0 રૂપિયા જોઈએ, અહીંયા 99 11 99. એ પ્રમાણે 0 0 0 0 અંક સતત આવે જશે, એટલે 1/11 નો દશાંશ 0.0909 થાય. આ દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અણંત. સાથે અંદર અંકો પુનર્ત થાય માટે અણંત આપણું દશાંશ સ્વરૂપ થાય, જેને ટૂંકમાં 0.09 પુનરાવર્તન કેવી રીતે લખી શકાય. 5 નંબર 0.01 0.01 0.01 4 0.01, આ દશાંશ સ્વરૂપ કેવું થાય? આની અંદર અંકોનું પુનરાવર્તન થતું નથી, એટલે અણાવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. સાથે સાથે તેમાં અણંત છે, માટે આવા દશાંશ સ્વરૂપને આપણે અણંત
તે અનંત અનંત દર્શન છે. હવે આપણે સંપ્રી સંજ્ઞા વિશે થોડું સમજીએ. દર્શન સૂત્રના આધારે આમ તો એક વાક્ય તો આપણે જાણીએ છીએ સંપ્રી સંજ્ઞા, કે જીવો કે પોણા અને જો ધર્મણા હોય એવી ઈ બાજુની સંપ્રી સંજ્ઞાને સંપ્રી સંજ્ઞા કહે છે. પણ દર્શન સૂત્રના આધારે સંપ્રી સંજ્ઞા કોને કહેવાય તો જે સંજ્ઞા દશાંશો સામ હોય અથવા તો અનંત આવૃત હોય એવી સંજ્ઞાને પણ સમય સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એટલે જે સંજ્ઞાનો દશાંશો સામ હોય અને અથવા અનંત આવૃત હોય એવી સંજ્ઞાને સમય સંજ્ઞા કહીએ છીએ. તો આપણે એથી છ જે ઉદાહરણ મૂક્યા છે એમાં પ્રથમ બે જે સંજ્ઞાઓ ભરી એની અંદર એનો દશાંશો સાત દશાંશો છે, તેથી તે સંપ્રી સંજ્ઞા થાય. નંબર ત્રણ અને ચાર જે કરું એનું દશાંશ સાત નથી અનંત છે પણ પાછું કેવું છે આવૃત છે, માટે એને પણ સંપ્રી સંખ્યા તરીકે લઈ શકીએ છીએ. હવે અસંપ્રી સંખ્યા એટલે શું? અસંપ્રી સંખ્યા એટલે નંબર પાંચ અને સ્વામી અંદર જે દશાંશ દર્શાવ્યા છે એ કેવા છે તો અનંત છે, પાસેની અંદર અંકુર બંધાતો થતો નથી, માટે આ બંને દશાંશો કેવા થાય અણંત અનામૃત થાય. કારણ આવું જેવું દશાંશ અનુભવ હોય એને આપણે અસમય સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એટલે અસમય સંજ્ઞા એ શું તો જે સંજ્ઞાનો દશાંશ અણંત અનામૃત હોય એવી સંજ્ઞાને અસમય સંજ્ઞા કહે છે. અસમય સંજ્ઞાઓ કઈ? અસમય સંજ્ઞાનો પેલાનો આઈ વડે દર્શાવી શીખવાનું, એમાં વર્ગો બે વર્ગો ત્રણ વર્ગો પાંચ જેવી સંખ્યાઓ એટલે કે જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યામાં નીકળી શકતું નથી એવી બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ થાય. આ ઉપરાંત પાણી પણ કેવી છે અસમય સંખ્યા. હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો આમ તો અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ ભેગી મળતા જે સંખ્યાઓ મળે એને વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. હવે આના આધારે આપણે સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ કરીશું. એમાં દાખલા નંબર પહેલો, શું શૂન્ય એ સમય સંખ્યા છે? જો હા હોય તો તેને પી બાય ક્યુ સ્વરૂપમાં લખો. તો પહેલા તો એનો જવાબ હા હશે, કારણ કે તેને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકીએ છીએ. હા, કારણ કે તેને પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકાય. જો હા હોય તો તેને પી ભાગે ક્યુ સ્વરૂપમાં લખો. ઝીરો બરાબર ઝીરો ભાગે એક અથવા ઝીરો ભાગે બે અથવા ઝીરો ભાગે ત્રણ અથવા ઝીરો ભાગે ચાર વગેરે સ્વરૂપે લખી શકાય. ઝીરો કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો તેનું મૂલ્ય ઝીરો થાય. એટલે શું શૂન્ય સમય સંખ્યા છે? તો હા, કારણ કે તેને આપણે પી ભાગે કેટલું સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો ઝીરો પી ભાગે કેટલું સ્વરૂપ? ઝીરો ભાગે એક, ઝીરો ભાગે બે, ઝીરો ભાગે ત્રણ, ઝીરો ભાગે ચાર વગેરે લખી શકાય. હવે દાખલા નંબર બે, ત્રણ અને ચાર વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લખો. આપણે શું કરું? સારી અંદર ત્રણ અને ચાર વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લખીશું. તો કેવી રીતે લખીશું? તો પહેલા તો ત્રણ પૂર્ણાંક છે, તો ત્રણ પૂર્ણાંકનું પી બાય ક્યુ સ્વરૂપ શું થાય?
સંખ્યા વડે આપણે ગુણીએ છીએ એટલે એ તો મોટો દસ વડે ગુણું છું, તો દસ તો નીચે પણ એક ગુણ્યા દસ એટલે અહીંયા થાય ત્રીસ સેદમો દસ. એ જ પ્રમાણે ચારનું દશા ચારનું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ શું થાય, તો ચાર ભાગ્યા એક. હવે અહીંયા કેટલા વડે ગુણ્યું, તો આપણે દસ વડે પાણી તો પણ દસ વડે ગુણી દીધું. એક ગુણ્યા દસ તો ચાલીસ પણ દસ. તો આ બંનેની વચ્ચે જે સંખ્યાઓ હોય એ ત્રણ અને ચાર વચ્ચેની સમી સંખ્યાઓ થાય તો કઈ થશે, તો આનાથી મોટી અને આનાથી નાની જે મળે એ બધી સંખ્યાઓ. એટલે કઈ થશે, તો એકત્રીસ અપોન દસ, બત્રીસ અપોન દસ, પછી દસ અને આનાથી નાની એટલે ઓગણચાલીસ અપોન દસ. એ ત્રણ અને ચાર વચ્ચેની સમય સંખ્યાઓ છે. ત્રણ અને ચાર વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ ભેગા મળી શું કરીશું, તો પહેલા તો ત્રણ અને ચારનું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ લખીશું, ત્યારબાદ એમાં કોઈ ચોક્કસ સંખ્યા વડે પાંચ અને સેદમાં ગુણીશું. એટલે એ રીતે મળશે, આપણે દસ વડે ગુણ્યું, તો ત્રીસ અપોન દસ, ચાલીસ અપોન દસ. તો આ બંને વચ્ચેની જે સંખ્યાઓ થાય એ ત્રણ અને ચાર વચ્ચેની સમય સંખ્યાઓ થાય. ઓકે.